નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટનો પાંચમાં ભાગ પર ડિસ્કસ કરીશું ઓલરેડી આપણે એકથી ચાર પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ જો જુવાના બાકી હોય તો ખાસ જુઓ કારણ કે બધા જ પાર્ટ ઉપર આજનો ભાગ ડિપેન્ડ છે યસ તો આજના વિડીયોની વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે એસેટિવ સેન્ટેન્સના એક્સરસાઇઝ કરવાના છીએ એટલે કે વિધાન વાક્યો તમારા એક્ઝામમાં આવે તો તમે કઈ રીતે કોલ સોલ્વ કરી શકો એ બધી જ ડિસ્કશન આપણે આજે ઉદાહરણની મદદથી સોલ્વ કરીશું ખૂબ જ શાંતિથી સોલ્વ કરીશું અને કઈ રીતે ચેન્જ કરીશું બધા ખાસ તમારે સમજવાના છે કારણ કે આ જ ટાઈપના વાક્યો આ જ ટાઈપના વાક્યો પેરેગ્રાફ સ્વરૂપે એક્ઝામમાં આવે છે અને તમને સરળ લાગશે યસ તો કઈ રીતે આપણે સોલ્વ કરીશું એ તમે શાંતિથી વિડીયોમાં જોઈ શકો છો તો સૌથી પહેલાં વાત કરીએ પહેલું વાક્ય ગૌરી સાઇડ ટુ શાહરૂખ ડબલ અવતરણ ચિહ્નમાં છે આઈ એમ ટોકિંગ ધીસ ટેબ્લેટ એટ ધીસ ટાઈમ તો હવે આ વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરેલી કે ડબલ અવતરણ ચિહ્નવાળું જે વાક્ય છે એ બોલનાર બોલે છે જ્યારે તમે આ વાક્યને તમે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારે કન્જક્શન વાપરવાનું હોય છે ત્યારબાદ રિપોર્ટિંગ વર્ક તમને સાઇટ ટુ આપેલું છે એ પણ તમારે વાક્યના ફેરફાર પ્રમાણે ચેન્જ કરવાનું હોય છે કાળનો ફેરફાર કરવાનો હોય છે સર્વનામનો ફેરફાર કરવાનો હોય છે અને સમયદર્શક શબ્દમાં ફેરફાર કરવાનો હોય છે અને એ પ્રમાણે વાક્યનો જવાબ બનતો હોય છે તો પહેલાં વાક્યની જવાબની વાત કરીએ તો પહેલાં વાક્યમાં તમને રિપોર્ટિંગ વર્ગ દેખાય છે સાઇટ ટુ યસ વાક્ય હકાર હોવાથી તમારે સાઇટ ટુનું કરવું પડશે રિપોર્ટિંગ વર્ગ ટોલ્ડ ત્યારબાદ વિધાન વાક્ય હોવાથી ડબલ અવતરણ ચિહ્નને રિમૂવ કરીશું તો તમારે કન્જક્શન વાપરવું પડશે ધેટ હવે વાત કરીએ ક્રિયાપદ કર્મની અને કાળની તો આઈ એમ ટેકિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તો નિયમ પ્રમાણે ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ થશે આઈનું થશે સી કારણ કે કારણ કે નિયમ પ્રમાણે આય એટલે કે પહેલો પુરુષ છે અને આપણે આગળ વાત કરીએ પ્રમાણે પહેલો પુરુષ બોલનાર પ્રમાણે ચેન્જ થાય છે તો અહીં આઈ ગૌરી માટે વપરાયેલું છે એટલે તમારે આઈની જગ્યાએ લખવું પડશે સી અને ચાલુ વર્તમાન કાળ હોવાથી નિયમ પ્રમાણે ચાલુ ભૂતકાળ પ્રમાણે ચેન્જ થશે તો એમનું થશે વોઝ કારણ કે આગળ કરતા છે સી તો સી સાથે વોઝ લાગશે અને ચાલુ કાળ જ હોવાથી ક્રિયાપદનો તો આઈનજી રૂપ જ થવાનું છે એટલે એમાં ટેકિંગ જ રાખશું ત્યારબાદ ધીસ જેનું થશે ધોઝ અને એટ ધીસ ટાઈમ જે તમારો સમય દર્શક શબ્દ છે જેનું થશે એટ ધેટ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે મેઇન ફેરફારો કરવાના હોય છે રિપોર્ટિંગ વર્ક કન્જેક્શન કાળનો ફેરફાર સર્વનામનો ફેરફાર અને સમય દર્શક શબ્દનો ફેરફાર તો આવી રીતે તમારું પહેલું વાક્યનો જવાબ બનશે ગૌરી ટોલ્ડ સહારું ધેટ સી વોઝ ટેકિંગ ધોઝ ટેબ્લેટ એટ ધેટ ટાઈમ હવે બીજું વાક્ય તો બીજું વાક્ય તમને સ્ક્રીન પર દેખાય છે આઈ સાઈડ ટુ રીટા અવતરણ ચિહ્નમાં છે યુ હેવ સ્ટેચ માય પર્સ ફ્રોમ મી યસ તો હવે કેવા કેવા ફેરફારો થશે એ બધા જોઈ લઈએ તો અહીં બોલનાર છે આઈ અને સાંભળનાર છે રીટા તો વિધાન વાક્ય હોવાથી સાઈડ ટુનું કરવું પડશે ટોલ્ડ ત્યારબાદ કન્જક્શન ધેટ આ તો બધામાં કોમન રહેશે કારણ કે આપણે બધા જ વાક્યો આપણે વિધાન વાક્યની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારબાદ અવતરણ ચિહ્નમાં તમને દેખાય છે યુ તો અહીં બીજો પુરુષ હોવાથી તમારે સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવો પડશે તો સાંભળનાર છે ત્રીટા તો એના માટે સર્વનામ આવશે સી ત્યારબાદ કાળ દેખાય છે હેવ સ્નેચ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે જેનો નિયમ પ્રમાણે થશે પૂર્ણ ભૂતકાળ તો થશે હેડ સ્નેચ માય પર્સ ફ્રોમ મી અહીં માય અને મીમાં ચેન્જ એટલે નથી કરેલો કારણ કે બોલનાર પ્રમાણે જ છે તો બોલનાર પણ આ જ છે એટલે એમાં કોઈ ચેન્જ કરવાનો નથી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પાંચ ફેરફારો કરીને બધા જ એક્ઝામ્પલ આ વિડીયોમાં સોલ્વ કરવાના છે હવે જોઈએ ત્રીજું ઉદાહરણ આઈ સાઈડ ટુ શ્રદ્ધા અવતરણ ચિહ્નમાં છે આઈ વાઇટેડ ફોર યુ એટ યોર હાઉસ લાસ્ટ નાઇટ તો બે નોર્મલ ફેરફાર તમને ખ્યાલ જોવા જોઈએ હકાર વાક્ય હોવાથી સાઇડ ટુનો ટોલ્ડ અને ત્યારબાદ કન્જક્શન ધેટ હવે અંદર જોઈએ તો પહેલું છે કરતા તરીકે આઈ જે બોલનાર પ્રમાણે ચેન્જ થશે તો બોલનાર તો આય જ છે એટલે એમાં કોઈ ચેન્જ નહીં આવે ત્યારબાદ વેટેડ એટલે કે કરતાં પછી તરત જ ક્રિયાપદનું બીજું રૂપ છે એટલે કે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળનું નિયમ પ્રમાણે ફેરફાર થશે પૂર્ણ ભૂતકાળમાં જેનો આપણે કરીશું હેડ વેટેડ ફોર યુ હવે જ્યાં તમને યુ દેખાય છે મતલબ બીજો પુરુષ છે તો એનો ફેરફાર થશે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર શ્રદ્ધા હોવાથી ત્યાં આવશે હર ફરીથી તમને દેખાય છે યોર તો યોર એટલે કે સાંભળનાર શ્રદ્ધા તો એના માટે આવશે હર અને ત્યારબાદ લાસ્ટ નાઇટ સમય દર્શક શબ્દ છે જેનો ચેન્જ થશે ધ પ્રીવિયસ નાઇટ તો તમારો ત્રીજો જવાબ બનશે આઈ ટોલ શ્રદ્ધા ધેટ આઈ હેડ વેટેડ ફોર હર હવે જોઈએ મીટ અવર ઇંગ્લિશ ટીચર ટુ મોરો યસ તો અહીંયા પ્રિયા અને પ્રીતમ બોલનાર પ્રિયા અને સાંભળનાર પ્રીતમ છે યસ તો રિપોર્ટિંગ વર્ક સેટ ટુ નું થશે ટોલ ત્યારબાદ કન્જન ધેટ હવે અંદર જોઈએ ડબલ અવતરણ ચેનલનું વાક્ય તો અહીં તમને વી દેખાય છે એટલે કે પહેલો પુરુષ બહુવચન જેનું તમારે કન્વર્ટ કરવું પડશે બહુવચન પ્રમાણે અહીં આપણે કરીશું ધ્યે બોલનાર પ્રમાણે ત્યારબાદ સેલ મીટ એટલે કે અહીં તમને સાદો ભવિષ્યકાળ દેખાય છે તો સેલ વિલ હોય ત્યારે વુલ્ડ કરવાનું આવશે અને ક્રિયાપદમાં કોઈ ફેરફાર ના થાય મોડલ લક્ઝરી સાથે એટલે મીટ જ આવશે ત્યારબાદ અવરશે તો જે ધ્યેય માટે વપરાયેલું છે તો એ તમારે કરવું પડશે ધેર અને ત્યારબાદ લાસ્ટમાં તમને સમયદર્શક શબ્દ દેખાય છે ઠુમારો તો ટુમોરો તો એના માટે તમારે કરવું પડશે ધ નેક્સ્ટ ડે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ચોથા વાક્યનો આન્સર બનશે પ્રિયા ટોલ પ્રીતમ ધેટ ધે વુલ મીટ ધ ઇંગ્લિશ ટીચર ધ નેક્સ્ટ ડે હવે જોઈએ પાંચમું વાક્ય અનુષ્કા સાઈટ ટુ વિરાટ અવતરણ ચિહ્નમાં આઈ સેલ કોલ યુ ટુ મીટ માય પેરેન્ટ્સ ટુમોરો યસ તો વિધાન વાક્ય હોવાથી સેટ ટુ નું ટોલ કન્જક્શન ધેટ હવે અવતરણ ચિન્હમાં જે ફેરફાર છે એની વાત કરીએ તો શરૂઆત કરતા છે આઈ એટલે કે બોલનાર પ્રમાણે તો અનુષ્કા છે એટલે સી આવશે સેલ વિલનું હમણાં જ આપણે વાત કરી વુલ્ડ થશે વુલ્ડ સાથે તો મૂલરૂપ જ આવે એટલે કોલનું કોલ રાખેલો છે ત્યારબાદ દેખાય છે તમને યુ તો યુ એટલે સાંભળનાર છે વિરાટ તો યુનું થશે એનું સર્વનામ પર્સનલ પ્રોનાઉન હિમ ત્યારબાદ દેખાય છે માય એટલે કે બોલનાર પ્રમાણે તો એ તમારું થશે હર અને લાસ્ટ શબ્દ છે ટુમોરો જે હમણાં જ આપણે જોયો જેનું થશે ધ નેક્સ્ટ ડે તો આવી રીતે પાંચમા વાક્યનો આન્સર બનશે અનુષ્કા ટોલ્ડ વિરાટ ધેટ સી વુડ કોલ હેમ ટુ મીટ હર પેરેન્ટ્સ ધ નેક્સ્ટ ડે વિદ્યાર્થી મિત્રો ઘણા વાક્યો તમે શાંતિથી વિડીયો પોસ્ટ કરીને પણ સમજી શકો છો તો વધારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ફેરફાર કરેલો છે જોઈએ છઠ્ઠું વાક્ય દર્શન સેટ ટુ દર્શના આઈ વોન્ટ ધીસ બુક ફ્રોમ યુ તો સેટ ટુનું કન્જક્શનમાં રિપોર્ટિંગ વર્ગમાં ફેરફાર થશે ટોલ્ડ કન્જક્શન ધેટ હવે અત્ર ચેનલની વાત કરીએ તો સર્વનામ સોરી કરતા છે આઈ એટલે કે કરતા પ્રમાણે તો દર્શન હોવાથી વી થશે ત્યારબાદ વોન્ટ એટલે કે સાદો વર્તમાનકાળનું વાક્ય છે આઈ સાથે મૂળરૂપ છે જેનો નિયમ પ્રમાણે ફેરફાર થશે સાદો ભૂતકાળ તો વોન્ટનું કરીશું વોન્ટેટ ધીસ સમય દર્શક શબ્દ જેનો થશે ધેટ અને લાસ્ટમાં તમને દેખાય છે યુ એટલે કે બીજો પુરુષ હોવાથી સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે અને સાંભળનાર છે દર્શના તો એના માટે આવશે હર તો છઠ્ઠા વાક્યનો આન્સર બનશે દર્શન ટોલ દર્શના ધેટ

અને વ્હીલનું ચેન્જ થશે વુલ્ડ હમણાં જ આપણે વાત કરીએ ક્રિયાપદનું મૂળરૂપ ગેટ જ રહેશે ત્યારબાદ ધ નેક્સ્ટ નેક્સ્ટ એટલે આપણે ધ ફોલોવિંગ કરીશું અને લાસ્ટ છે ટુમોરો જેનું આપણે કરીશું ધ નેક્સ્ટ વીક અથવા તો ધ ફોલોવિંગ ડે તમને જે ઈચ્છા પડે એ પ્રમાણે તમે કોઈ બી બી ઓપ્શનમાંથી એક ઓપ્શન રાખી શકો છો તો તમારો સાતમા વાક્યનો જવાબ બનશે ધ સ્ટેશન માસ્ટર ટોલ ધ પેસેન્જર્સ ધેટ દે વુલ ગેટ ધ ફોલોવિંગ ટ્રેન ટુ મુંબઈ ધ ફોલોવિંગ ડે આઠમું વાક્ય લેલા સાઈડ ટુ મજનું આઈ લવ યુ વેરી મચ એન્ડ આઈ વોન્ટ ટુ હેલ્પ યુ એન્ડ યોર ફેમિલી નાવ તો હવે અહીંયા લેલા અને મજનું બે વ્યક્તિ વચ્ચેની વાત છે લેલા બોલનાર છે અને મજનું સાંભળનાર છે તો રિપોર્ટિંગ વર્ક કરીશું ટોલ્ડ કન્જક્શન ધેટ હવે અવતરણ ચિહ્નવાળા વાક્યની વાત કરીએ તો શરૂઆતમાં કરતા છે આઈ એટલે કે બોલનાર પ્રમાણે લેલા હોવાથી સી આવશે આઈ લવ એટલે કે સાદો વર્તમાનકાળ છે તો લવનું થશે લવડ ત્યારબાદ યુ એટલે કે સાંભળનાર મજનું બોય હોવાથી ત્યાં તમારે કરવું પડશે હિમ ત્યારબાદ વેરી મચ એન્ડ એમાં કોઈ ચેન્જ નહીં આવે અને ફરીથી આવે છે આ એટલે કે બોલનાર પ્રમાણે લેલા હોવાથી શી કરીશું વોન્ટેડ કરીશું કેમ કે સાદો વર્તમાનકાળ છે તો સાદો ભૂતકાળ વોન્ટેડ થશે ત્યારબાદ યોર છે તો સાંભળનાર પ્રમાણે મજનું હોવાથી હિમ થશે અને લાસ્ટમાં સમયદર્શક શબ્દ આપેલો છે નાવ જેનું થશે ધ્યાન તો આઠમું વાક્ય બનશે લૈલા ટોલ્ડ મજનું ધેટ

અને અવર આપેલું છે તો કરતા પ્રમાણે ધ્યેય હોવાથી ધેર કરવું પડશે અને નેક્સ્ટનું થશે ફોલોવિંગ તો નવમું વાક્ય તમારું બનશે ધ પ્યુપીએલ્સ ટોલ્ડ મી ધેટ ધે વોન્ટેડ ટુ સ્પીક ટુ મી રિગાર્ડિંગ ધેર ફોલોવિંગ એક્ઝામિનેશન હવે જોઈએ દસમું વાક્ય ખુશી સેટ ટુ નિધિ અવતરણ ચિહ્નમાં છે આઈ ડીડ નોટ ટેક યોર બુક યસ્ટ ડે તો સેટ ટુનું ટોલ્ડ કરીશું કન્જક્શન ધેટ મૂકીશું હવે અવતરાણ ચિહ્નવાળા વાક્યમાં શરૂઆતમાં કરતા છે આય એટલે કે બોલનાર પ્રમાણે તો બોલનાર ખુશી છે તો આઈનું થશે સી ત્યારબાદ ડીડ નોટ ટેક એટલે કે સાદો ભૂતકાળ નકાર વાક્ય છે તો નિયમ પ્રમાણે સાદા ભૂતકાળનું કન્વર્ટ થાય છે પૂર્ણ ભૂતકાળમાં તો આવશે હેડ નોટ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ટેકન ત્યારબાદ યોર એટલે કે સાંભળનાર પ્રમાણે યોર નિધિ હોવાથી ત્યાં તમારે કરવાનું છે હર અને લાસ્ટમાં સમયદર્શક શબ્દ છે યસ્ટ ડે જેનું થશે ધ પ્રીવિયસ ડે તો આવી રીતે પાંચ ફેરફારો કરીને આપણું દસમું વાક્ય બનશે ખુશી ટોલ ની ધી ધેટ શી હેડ નોટ ટેકન હર બુક ધ પ્રીવિયસ ડે અગિયારમું વાક્ય છે અભિષેક સેટ ટુ ઐશ્વર્યા યુ ડો નોટ હેલ્પ મી ઇન માય વર્ક યસ તો અભિષેક અને ઐશ્વર્યા બે વ્યક્તિની વાત છે બોલનાર અભિષેક અને સાંભળનાર ઐશ્વર્યા છે રિપોર્ટિંગ વર્ક થશે સેટ ટુ નું ટોલ કન્જન ધેટ અવતરણ ચિન્હના વાક્યની વાત કરીએ તો શરૂઆતમાં કરતા છે યુ એટલે કે ફેરફાર કરવો પડશે સાંભળનાર પ્રમાણે તો યુનું થશે સી કારણ કે સાંભળનાર ઐશ્વર્યા ત્રીજો પુરુષ એક વચન છે ત્યારબાદ ડુ નોટ હેલ્પ એટલે કે સાદો વર્તમાનકાળ નકાર છે તો નિયમ પ્રમાણે સાદા વર્તમાનકાળનું થશે સાદો ભૂતકાળ તો જે તમારે બનશે ડૂનું થશે ડીડ અને ત્યારબાદ સેમ ટુ સેમ હવે આપેલું છે મી એટલે કે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર ઐશ્વર્યા હોવાથી ત્યાં તમારે કરવાનું છે સોરી બોલનાર પ્રમાણે તો અભિષેક હોવાથી હિમ કરવાનું છે અને માય જેનું બોલનાર પ્રમાણે થશે હીઝ તો તમારું અગિયારમાંનો જવાબ બનશે અભિષેક ટોલ્ડ ઐશ્વર્યા ધેટ સી ડી નોટ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક બારમું વાક્ય નિધિ સાઈડ ટુ મી આઈ વિલ નોટ સપોર્ટ યુ ઇફ યુ ટેલ અ લાઈ બોલનાર નિધિ અને સાંભળનારમાં મી આપેલું છે તો એ પ્રમાણે રિપોર્ટિંગ વર્ક આવશે ટોલ્ડ કન્જક્શન ધેટ અવતરણ ચિહ્નવાળા વાક્યની વાત કરીએ તો શરૂઆતમાં કરતા આઈ છે જે બોલનાર પ્રમાણે ચેન્જ થશે સી કારણ કે સાંભળનાર નિધિ છે વિલનો થશે વોલ્ડ ત્યારબાદ આગળનો ફેરફાર જોઈએ તો તમને યુ દેખાય છે તો યુ એટલે સાંભળનાર પ્રમાણે તો જે થશે મી અને એના પછી આગળ જોઈએ તો તમને દેખાય છે યુ હા ફરીથી સાંભળના પ્રમાણે યુનું થશે આય અને ટેલ સાદો વર્તમાનકાળ આપેલું છે યુ હોવાથી તો એનું તમારે કરવું પડશે સાદો ભૂતકાળ જે આપણે કરીશું ટેલનો ટોલ્ડ યસ તો આવી રીતે બારમા વાક્યનો જવાબ બનશે નિધિ ટોલ્ડ મી ધેટ શી વુલ નોટ સપોર્ટ મી ઇફ આઈ ટોલ્ડ અ લાઈ તેરમું વાક્ય હિના સાઇડ ટુ હિરેન અવતરણ ચિહ્નમાં આઈ સેલ ગીવ યુ યોર બેગ ટુ મોરો યસ તો નિયમ પ્રમાણે સેટ ટુ નું ટોલ્ડ કન્જક્શન ધેટ હવે અવતરણ ચિહ્નમાં કરતા છે આઈ એટલે કે બોલનાર પ્રમાણે હિના હોવાથી કરવું પડશે સી અને સેલ અને વ્હીલનું નિયમ પ્રમાણે થાય છે વુલ્ડ જે આપણે વુલ્ડ કરવાનું છે ત્યારબાદ આગળનો એક શબ્દ દેખાય છે યુ જે સાંભળનાર પ્રમાણે હિરેન હોવાથી કરવું પડશે હિમ અને પછી દેખાય છે યોર બેગ તો સાંભળનાર છે હિરેન તો એના માટે કરવું પડશે પર્સનલ પ્રોનાઉન હિઝ બેગ એન્ડ ધ ટુમોરો શબ્દ આપેલો છે સમયદર્શક શબ્દ જે આપણે ચેન્જ કરીશું ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ધોલોઇંગ ડે તમે તમારી ચોઈસ પ્રમાણે બેમાંથી કોઈ બી એક રાખી શકો છો તો તેરમાં સવાલનો આન્સર બનશે હિના ટોલ્ડ હિરેન ધેટ શી વુડ ગીવ હિમ હિઝ બેગ ધ નેક્સ્ટ ડે ચૌદમું વાક્ય ધ જીઓગ્રાફી ટીચર સેટ ટુ અસ ધ અર્થ મૂસ રાઉન્ડ ધ સન યસ તો નિયમ પ્રમાણે રિપોર્ટિંગ વર્ક સેટનું થશે ટોલ્ડ કન્જક્શન આવશે ધેટ અવતરણ ચિહ્ન નીકળશે હવે અવતરણ ચિહ્નમાં અહીં તમારે કોઈ ફેરફાર થશે નહીં કારણ કે જીઓગ્રાફી ટીચર જે કહે છે એ એવું કહે છે કે પૃથ્વી સનની આજુબાજુ ફરે છે તો આ એક સત્ય સનાતન ઘટના છે વૈજ્ઞાનિકોની ઘટના છે જ્યારે આવી ઘટના હોય ત્યારે તમારે ડબલ અવતરણ ચિહ્નવાળા વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી જે આ નિયમ તમારે યાદ રાખવાનો જોઈએ હવે પંદરમું વાક્ય ઉમેશ શેડ ઉષા યુ ડીડ નોટ કોપી ફ્રોમ મી યર શેડે અહીં સાંભળનાર ડબલ અવતરણ ચિહ્નમાં છે પણ કોઈ ટેન્શન નથી નિયમ પ્રમાણે જ કરવાનું છે શેડનું ટોલ કન્જક્શન ધેટ હવે અવતરણ ચિહ્નમાં યુ આપેલું છે એટલે કે સાંભળનાર ઉષા હોવાથી ત્યાં કરવાનું છે સી ત્યારબાદ કાળ છે ડીડ નોટ કોપી એટલે કે સાદો ભૂતકાળ નકાર હોવાથી તમારે કરવું પડશે પૂર્ણ ભૂતકાળ નકાર જે થશે ડીડનું હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ કોપીનું થશે કોપીડ ત્યારબાદ મી એટલે કે બોલનાર પ્રમાણે ઉમેશનું થશે હિમ અને યસ્ટર ડે હોવાથી તમારે કરવું પડશે ધ પ્રીવિયસ ડે તો ફિફ્ટીન આન્સર બનશે ઉમેશ ટોલ્ડ ઉષા ધેટ સી હેડ નોટ કોપીડ ફ્રોમ હિમ ધ પ્રીવિયસ ડે છોડમું વાક્ય છે સાઈડ ટુ મી અવતરણ છે છે યોર ફાધર ટીચીસ ઇંગ્લિશ ગ્રામર વેરી વેલ ટુ અસ હવે સાઈડ ટુનું થશે ટોલ્ડ ત્યારબાદ કન્જક્શન ધેટ યોર ફાધર બોલનાર પ્રમાણે તો મી છે મતલબ માય ફાધર ત્યારબાદ ટીચિસ સાદો વર્તમાન કાળવાથી કરવું પડશે સાદો ભૂતકાળ તો ટીચનું થશે ટીચ ટોટ યસ અને લાસ્ટમાં તમને દેખાય છે અસ જેનું કરવું પડશે ધેમ તો આવી રીતે તમારું સોળમું વાક્ય બનશે સી ટોલ્ડ મી ધેટ માય ફાધર ટોટ ઇંગ્લિશ ગ્રામર વેરી વેલ ટુ ધેમ સત્તરમું વાક્ય ધ સ્ટુડન્ટ સાઈડ સર વી વોન્ટ અવર રિઝલ્ટ ફ્રોમ યુ ટુ ડે યસ તો હવે સાંભળનાર સર છે જે અવતરણ ચિહ્નમાં આપેલું છે તો નિયમ પ્રમાણે ટોલ્ડ કરીશું ત્યારબાદ કન્જક્શન ધેટ વી દેખાય છે જે સ્ટુડન્ટ માટે હોવાથી તે કરીશું ધે વોન્ટ એટલે કે સાદો વર્તમાનકાળ હોવાથી સાદો ભૂતકાળ થશે વોન્ટેડ અવરનું થશે ધેર કેમ કે બહુવચનમાં છે એટલે યુ એટલે કે કોના માટે છે સર માટે તો સાંભળનાર સર હોવાથી ત્યાં આપણે કરીશું હિમ અને ટુ ડે દર્શક શબ્દ છે જેનું કરીશું ધેટ ડે તો તમારો સત્તરમો જવાબ બનશે ધ સ્ટુડન્ટ ટોલ્ડ ધેર સર ધેટ ધે વોન્ટેડ ધેર રિઝલ્ટ ફ્રોમ હિમ ધેટ ડે અઢારમું વાક્ય છે અનિલ સાઇડ ટુ અંજલી અવતરણ ચિહ્નમાં છે આઈ મે બી પનિશ્ડ ઇન ધ સ્કૂલ બિકોઝ આઈ વોઝ લેટ યસ્ટરડે યસ તો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં બનાવવા માટે આપણે જે સિસ્ટમ પ્રમાણે જ રિપોર્ટિંગ વર્કનું થશે ટોલ કન્જેક્શન આવશે ધેટ ત્યારબાદ ડબલ અવતરણ ચિહ્નમાં શરૂઆતમાં કરતાં આઈ છે જે બોલનાર પ્રમાણે ચેન્જ થશે અને બોલનાર છે અનિલ એટલે તેના માટે આવશે હી મેનું થશે માઇટ નિયમ પ્રમાણે ત્યારબાદ આગળ ચેન્જ થશે આઈ વોઝ લેટ યસ્ટરડે જેમાં આઈ બોલનાર પ્રમાણે એટલે કે હી થશે વોઝ જેનું થશે હેડ બિન ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ત્યારબાદ સમયદર્શક શબ્દ આપેલું છે યસ્ટર ડે જેનું તમારે કરવાનું છે ધ પ્રીવિયસ ડે યસ તો અઢારમું વાક્ય બને છે અનિલ ટોલ્ડ અંજલી ધેટ હી માઇટ બી પનિશ્ડ ઇન ધ સ્કૂલ બીકોઝ હી હેડ બિન લેટ ધ પ્રીવિયસ ડે હવે જોઈએ ઓગણીસમું વાક્ય નેન્સી સાઇડ ટુ નૈતિક અવતરણ ચિહ્નમાં છે યુ ડીડ નોટ બ્રિંગ માય નોટબુક ફ્રોમ અવર ટીચર લાસ્ટ નાઇટ યસ તો નિયમ પ્રમાણે સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્ગમાં ટોલ્ડ કન્જક્શનમાં ધેટ ત્યારબાદ ડબલ અવતરણ ચિન્હમાં શરૂઆતમાં છે કરતા યુ એટલે કે યુ એટલે કે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર નૈતિક હોવાથી સરવાનામા આવશે હી ત્યારબાદ તમે જોઈ શકો છો કાળ છે ડીડ નોટ બ્રિંગ એટલે કે સાદો ભૂતકાળ નકારની વાક્ય રચના છે તો નિયમ પ્રમાણે જેનું પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થશે તો હેડ નોટ કરશું બ્રોટ ત્યારબાદ માય આપેલું છે એટલે કે બોલનાર પ્રમાણે ચેન્સ થશે તો હર કરીશું ત્યારબાદ અવર ટીચર તો બંનેની વાત છે એટલે કે ધેર ટીચર કરશું અને સમયદર્શક શબ્દ લાસ્ટ નાઇટ છે જેનું કરશું પ્રિવિયસ નાઇટ તો આવી રીતે ઓગણીસમું જવાબ બનશે નેન્સી ટોલ નૈતિક ધેટ હી હેડ નોટ બ્રોટ હર નોટબુક ફ્રોમ ધ ટીચર પ્રિવિયસ નાઇટ હવે જોઈએ વીસમું વાક્ય રાશિ સૈત ટુ રાહુલ અવતરણ ચિહ્નમાં છે આઈ ડુ નોટ લાઇક યોર હેબિટ ઓફ ગેટિંગ અપ લેટ એવરી યસ તો નિયમ પ્રમાણે રિપોર્ટિંગ વર્ક સેટ ટુનું ટોલ કન્જક્શન આવશે ધેટ ડબલ અવતરણ ચિહ્ન નીકળશે અને હવે અવતરણ ચિહ્નના ફેરફારો થશે શરૂઆતમાં કરતાં આ હોવાથી બોલનાર પ્રમાણે રાશિ છે એટલે કે ત્યાં સી આવશે ત્યારબાદ તમને દેખાય છે ડૂ નોટ લાઇક એટલે કે સાદો વર્તમાનકાળ કાળ નકાર હોવાથી સાદો ભૂતકાળ નકાર થશે સી ડીડ નોટ લાઇક ત્યારબાદ યોર હેબિટ છે યોર એટલે સાંભળનાર એટલે કે રાહુલ તો ત્યાં આવશે હિઝ હેબિટ ઓફ ગેટિંગ અપ લેટ

ત્યારબાદ સ્ટેડ ક્રિયાપદ હોવાથી આ પછી તરત જ તમને બીજું રૂપ દેખાય છે એટલે કે સાદો ભૂતકાળ છે જેનું કાળમાં ફેરફાર પ્રમાણે થશે પૂર્ણ ભૂતકાળ જેનું થશે હેડ સ્ટેડ ત્યારબાદ ટુ હેલ્પ એન્ડ ઓલ્ડ મેન ધેર ફોર એમાં કોઈ ચેન્જ નહીં આવે ફરીથી તમને આઈ દેખાય છે એટલે કે બોલનાર પ્રમાણે ચેન્જ તો ત્યાં આવશે સી એમનું થશે વોઝ અને લાસ્ટમાં સમયદર્શક શબ્દ આપેલો છે ટુ ડે જેનું થશે ધેટ ડે તો તમારો એકવીસનો આન્સર બનશે ઉર્વી ટોલ્ડ હર મધર ધેટ She had stayed to help an old man, therefore she was વોઝ that day. ડે હવે જોઈએ આજના વિડીયોનું છેલ્લું વાક્ય ધ ટીચર સેટ ટુ ઇ સ્ટુડન્ટ યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન ફોર યોર સેટિસફેક્શન યસ તો નિયમ પ્રમાણે સેટ ટુ નું થશે told, કન્જક્શન આવશે ધેટ હવે તમને દેખાય છે યુ યુ એટલે કે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર તમને અહીં બહુ વચન દેખાય છે હી સ્ટુડન્ટ્સ તો એના માટે તમારે લેવું પડશે ધે ત્યારબાદ કેનનું કુલ્ડ ક્રિયાપદમાં કોઈ ચેન્જ નહીં આવે અને મી દેખાય છે મી એટલે કે ટીચરમાં છે બોલનાર માટે છે તો આવશે હિમ ત્યારબાદ એની ક્વેશ્ચન ફોર નો ચેન્જ એની વાત યોર યોર કોના માટે છે સ્ટુડન્ટ માટે એટલે કે બહુવચન છે તો ત્યાં તમારે કરવું પડશે સંબંધક રૂપ ધેર અને તમારું બાવીસમો આન્સર બનશે ધ ટીચર ટોલ્ડ હી સ્ટુડન્ટ્સ ધેટ ધે કુલ્ડ આસ્ક હિમ એની ક્વેશ્ચન ફોર ધેર સેટિસ્ફેક્શન તો વિદ્યાર્થી મિત્રો આ હતા હકાર વાક્યોના બાવીસ વાક્યો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ જેમાં આવશે મોડલ ઓક્ઝુલરી અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવે એટલે કે પ્રશ્નાર્થ વાક્યો આવે તો કઈ રીતે સોલ્વ કરવાના રહેશે યસ બંનેની ડિસ્કસ કરીશું આ વિડીયોમાં યસ પાર્ટ નંબર સિક્સ આપણો બનવાનો છે મોડલ ઓક્ઝુલરી અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પર ઓલરેડી આપણે એકથી પાંચ પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ જો જોવાના બાકી હોય તો ખાસ જુઓ કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક પછી એક ટોપિક પર ડિપેન્ડન્ટ છે જેટલું મેક્સિમમ તમે રિવાઇઝ કરશો એટલો જ તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જોઈએ મોડલ ઓક્ઝલરી આવે તો વર્બમાં તમારે કેવા કેવા ફેરફાર કરવાના છે યસ તો સૌથી પહેલો સવાલ થાય મોડલ ઓક્ઝલરી વર્બ ક્યાં તો તમને એ પણ ખ્યાલ હોવા જોઈએ કેન કોલ્ડ મે માઇટ શેલ શુલ્ડ વ્હીલ વુલ્ડ ઓટ ટુ અને મસ્ટ આ બધા જને કહેવાય છે મોડલ ઓક્ઝિલરી અને સામાન્ય રીતે મોડલ ની પાછળ હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ આવે છે યસ તો હવે જોઈ લઈએ ડાયરેક્ટ નું મોડલ નું વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ ત્યારે કેવા ફેરફારો કરવામાં આવે છે તો તમે સ્ક્રીન પર એક કોષ્ટક જોઈ શકો છો યસ તમને અહીં ચાર વાક્ય રચના આપેલી છે કેન શેલ વ્હીલ અને મે જેની બધાની પાછળ તમને ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે કે આ વાક્ય બધા ડાયરેક્ટ સ્પીચના છે હવે જ્યારે તમે આ વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારે કેનનું કુલ્ડ કરવાનું છે સેલનું વોલ્ડ કરવાનું છે વ્હીલનું પણ વોલ્ડ મેનું માઇટ કરવાનું છે અને બધાની પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવશે તો આવી રીતે મોડલ ઓક્ઝલરીમાં ચેન્જ કરવાનું છે ઇનડારેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આવી રીતે બીજા મોડલ ઓક્ઝલરીના ફેરફારો જોઈએ યસ તમે પર કોષ્ટક જોઈ શકો છો જેમાં કૂલ્ડ વોલ્ડ માઇટ મસ્ટ શોલ્ડ ઓટ ટુ હેવ ટુ આ ટાઈપના તમને મોડલ ઓક્ઝલગી આવે ત્યારે તમારે કઈ રીતે ઇન્ડાયરેક્ટ સ્વિચમાં ફેરફાર કરવો એનું તમે કોષ્ટક જોઈ શકો છો નોર્મલી તમે જોશો ઉપરના બધા જમાં તમને કોઈ ચેન્જ થયેલો જોવા મળતો નથી તમને નીચેનું જે હેવ ટુ છે ત્યાં તમને હેડ ટુ થયેલું જોવા મળે છે યસ તો આવી રીતે તમારે ફેરફાર કરવાના છે જે મોડલ ઓક્ઝલગીના ફેરફારો છે તો વધુ ડિટેલમાં સમજવા માટે આપણે ઉદાહરણ જોઈ લઈએ જેથી મોડલ ઓક્ઝલગીનો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે પહેલું વાક્ય જોઈ શકો છો બંટી સાઈટ ટુ સપના અવતરણ ચિહ્નમાં છે કિંજલ વિલ વિઝિટ બોમ્બે ટુમોરો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હકાર વાક્યમાં વાત કરીએ એ જ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે રિપોર્ટિંગ વર્ગમાં કન્જક્શનમાં ત્યારબાદ કરતાના સર્વનામમાં ત્યારબાદ કાળમાં અને ત્યારબાદ સમય સમયદર્શક શબ્દમાં તો અહીં સાઇટ ટુ હોવાથી ટોલ્ડ કરવાનું છે અને કન્જક્શન ઝેટ કરીશું હકાર વાક્ય હોવાથી હવે અવતરણ ચિહ્નમાં તમને દેખાય છે કિંજલ એટલે કે વ્યક્તિનું નામ જ છે તો એમાં કોઈ ચેન્જ નહીં આવે ત્યારબાદ વ્હીલ છે જેનું આપણે હમણાં જ વાત કરી મોડલ ઓફ ઝલગીમાં વ્હીલનું થશે વુલ્ડ અને ત્યારબાદ લાસ્ટમાં સમયદર્શક શબ્દ છે ટુમોરો જેનું થશે ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઇંગ ડે તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ બી લખી શકો છો તો પહેલાં વાક્યનો આન્સર બનશે બનસી બનટી ટોલ્ડ સપના ધેટ કિંજલ વુલ્ડ વિઝિટ બોમ્બે ધ નેક્સ્ટ ડે બીજું વાક્ય જોઈએ ધ ટીચર સાઇટ ટુ હી સ્ટુડન્ટ અવતરણ ચિહ્નમાં છે યુ કેન આસ્ક બી એની ક્વેશ્ચન ફોર ડિફિકલ્ટી યસ તો અહીં રિપોર્ટિંગ વર્ગ સેટ ટુનું થશે ટોલ્ડ કન્જક્શન આવશે ધેટ હવે યુ એટલે કે સાંભળનાર પ્રમાણે અને સાંભળનાર છે હી સ્ટુડન્ટ એટલે કે બહુ વચન છે તો ત્યાં તમારે કરતાં લેવો પડશે ધે અને હમણાં વાત કરીએ પ્રમાણે કેનનું થશે કોલ્ડ ત્યારબાદ મી દેખાય છે મી એટલે કે બોલનાર પ્રમાણે તો બોલનાર છે ધ ટીચર તો આપણે હિમ લઈએ છીએ ત્યારબાદ કોઈ ચેન્જ કરવો પડે એવું છે જ નહીં તો બીજાનો આન્સર બનશે ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ ધે આસ્ક હિ ક્વેશ્ચન ફોર ડિફિકલ્ટી તો વિદ્યાર્થી મિત્રો હકાર વાક્યોનો કન્સેપ્ટ તમને ક્લિયર હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે મોડલ ઓક્ઝુલરીનો ફેરફાર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચમાં ખૂબ જ નોર્મલ છે અને સરળતાથી આવડી જાય છે વિદ્યાર્થી મિત્રો અમુક નોર્મલ વાતો કરી લઈએ જે અત્યાર સુધી આપણે શીખેલા છે તમને ખ્યાલ આવી ગયો હશે યસ એ વાતો છે ડાયરેક્ટ સ્પીચનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર જ્યારે તમે કરો ત્યારે અમુક ફેરફારો થતા નથી જે જોઈ લઈએ આપણે તો પહેલી એવી વાત છે જો વર્બ સાથે આઈએનજી વાળું રૂપ હોય તો એ બદલાતું નથી જે તમે સર્વે કરેલો જ હશે જેમ કે પ્લેઇંગ હોય તો તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પણ પ્લેઇંગ આવશે વોકિંગનું વોકિંગ અને ક્રાઇંગનું ક્રાઇંગ જ રહેશે બીજું કંઈક આવું છે જો પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ હોય ભૂતપ્રદત્નું રૂપ હોય સોરી એટલે કે ત્રીજું રૂપ હોય ક્રિયાપદનું એમાં પણ કોઈ ચેન્જ નથી આવતો એ તમારે સેમ એ રીતે જોઈશે ઉદાહરણ તરીકે ટેકન હોય તો ટેકન રાખવાનું અને ગીવન હોય તો ગીવન રાખવાનું જો ક્રિયાપદનું વાળું રૂપ હોય તો પણ મૂળરૂપ બદલાતું નથી જેમ કે ટુ ટેક આવી રીતે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ તમારે સેમ એ જ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ એક તારણો છે જે તમને ત્રણ દેખાય છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે હવે વાત કરીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની યસ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં વાક્યનો ફેરફાર કેવી રીતે કરી શકાય એ જોઈશું આપણે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર કઈ રીતે થશે એ જોઈએ તો સ્ક્રીન પર તમે કોષ્ટક જોઈ શકો છો યસ રિપોર્ટિંગ વર્બ આવશે આસ્કડ યસ વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ હતું ટોલ્ડ તો અહીંયા તમારે આવશે આસ્કડ સંયોજક હવે તમને ખ્યાલ હશે સંયોજક અહીં અલગ અલગ બે રીતે લેવા પડશે કારણ કે વિધાનમાં તો એક હતું ટોલ્ડ સોરી ધેટ પણ અહીંયા તમારે પ્રશ્નાર્થ બે પ્રકારના હોય છે એક હેલ્પિંગ વાળા અને એક હોય છે ડબલ્યુએસ ક્વેશ્ચનવાળા યસ તો મતલબમાં જે પ્રકારે તમારે હોય એ પ્રકારે લેવા પડશે જેમ કે ડબલ્યુએસ ક્વેશ્ચનવાળા હોય તો ડબલ્યુએસ ક્વેશ્ચન પોતે જ તમારે સંયોજક તરીકે લેવાનું છે અને એની સિવાયના હોય મતલબમાં ઇન્ટ્રોગેટિવ ટાઈપ ટુ બી ટાઈપ તો તમારે ઈફ અથવા તો વેધર તમને જે ચોઈસ પડે તમે લઈ શકો અને ચિહ્નની ઓળખ તમને ખ્યાલ જ છે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે યસ તો વધારે ડિટેલમાં સમજવા માટે આપણે આગળના પાઠ પર જોઈએ અને ઉદાહરણો જોઈએ તો તમને વધારે સરળતાથી પ્રશ્નાર્થનો કન્સેપ્ટ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં ક્લિયર થશે તો વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમિઝાર વોઝવેર ડઝ ડીડ અથવા તો હેવ હેઝ હેડ કે સહાયકારક ક્રિયા થાય તો આવા પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે તમારે રિપોર્ટંગ વર્ક તરીકે આસ્કડ આવે છે યસ તો વિધાન વાક્યમાં નોર્મલી ટોલ્ડ હતું પણ અહીંયા બે પ્રકારના પ્રશ્નાર્થ હોવાથી તમારે જ્યારે એમિઝર વોઝ વેર ડુડ એસ ડીડ હેવ એઝ હેડ કે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે તમારે લેવાનું છે આસ્કડ અને જો તમારે વિશેષ પૂછપરછ વધારાની માહિતી તમારે કલેક્ટ કરવી હોય ત્યારે રિપોર્ટિંગ વર્ક તરીકે ઇન્ક્વાયર્ડ ઓફ તમે લઈ શકો છો અને આવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે તમારે કન્જક્શન સંયોજક તરીકે લેવાનું છે ઇફ અથવા તો વેધર જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએસ ક્વેશ્ચન શબ્દથી થતી હોય જેમ કે હુ વોમ વુઝ વ્હીચ વોટ વેન વેર વાય ફોર વોમ ફોર વેર હાઉ હાઉ મેની હાઉ મચ એવા તમને દેખાય તો તમારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ વર્ક તરીકે આસ્કડ લેવાનું છે યસ અને વિશેષ પૂછપરછ થતી હોય ત્યારે ઇન્કવાયડ ઓફ અને સેમ જ આવશે અને ડબલ્યુએસ ક્વેશ્ચન હોવાથી પ્રશ્નાર્થ તરીકે તો ડબલ્યુએસ ક્વેશ્ચન છે એટલે તમારે સંયોજક તરીકે લેવું પડશે ડબલ્યુએસ ક્વેશ્ચન યસ તો વિધાન વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્ક ટોલ્ડ હતું કન્જક્શન ધ્યાટ હતું અહીંયા તમારે રિપોર્ટિંગ વર્ક બે થયા અને કન્જક્શન જે તે પ્રશ્નાર્થની સિસ્ટમ પ્રમાણે હવે ડિટેલમાં સમજવા માટે આપણે ઉદાહરણ મદદથી આગળ સમજીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય ડાયરેક્ટ સ્પીચનો એક્ઝામમાં આવે છે તો સૌથી પહેલું કામ તમારે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાનું છે યસ હવે જેમ વિધાન વાક્યમાં અવતરણ ચિહ્નો નીકળતા હતા એમ અહીંયા પણ નીકળશે અને વાક્ય તમે વિધાન બનાવેલું છે તો પ્રશ્નચિહ્ન નીકળી જવાનું છે યસ અને કાળ અને સર્વનામમાં જે ફેરફાર આપણે વિધાન વાક્યમાં કરતા એ જ પ્રમાણે આ વાક્યમાં પણ કરવાનો છે તો વધારે ડિટેલમાં સમજવા માટે આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ તો પહેલું ઉદાહરણ દીક્ષિતા સાઇટ ટુ મી અવતરણ ચિહ્નમાં છે આર યુ એંગ્રી ટુડે યસ પ્રશ્નાર્થ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચનું છે ખબર પડશે કારણ કે પાછળ પ્રશ્નાર્થ વાક્ય છે અને એ પણ પ્રશ્નાર્થ ક્યુ છે ટુ બી ના રૂપવાળું યસ પાછળ ક્વેશ્ચન માર્કનો સિમ્બોલ પણ છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે તો હવે નિયમ પ્રમાણે આપણે સોલ્વ કરીશું સૌથી પહેલાં વિધાન બનાવવાનું છે ત્યારબાદ પ્રશ્ના ચિહ્ન નીકળશે અને આગળના નિયમ પ્રમાણે સોલ્વ કરવાનું છે તો પહેલાં વાક્યનો જવાબમાં આપણે સાઇટ ટુ રિપોર્ટિંગ વર્ક છે જેનું આપણે આસ્કડ કરશું કારણ કે સહાયકારક ક્રિયાપદવાળું પ્રશ્નાર્થ છે અને હવે કન્જક્શન આપણે મૂકીએ છીએ એફ કેમ કે સહાયકારક ક્રિયાપદવાળું પ્રશ્નાર્થ વાક્ય છે હવે આર યુ એંગ્રી એટલે કે આર અને એમિઝાર સિસ્ટમ હોય ત્યારે યાદ કરો આગળના નિયમ પ્રમાણે કાળ પ્રમાણે તમારે વોશ કે વેરમાં કન્વર્ટ કરવાનું છે તો હવે વિધાન વાક્ય બનશે તો યુ એટલે કે આગળ આવશે અને યુ સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય તો સાંભળનાર મી છે એટલે શરૂઆતમાં કરતા આવશે આય ત્યારબાદ આય સાથે વોઝ અને વેરમાંથી લાગશે વોઝ અને એન્ગ્રીનું એંગ્રી ટુ ડે જેનું કરવું પડશે તમારે સમયદર્શક શબ્દ હોવાથી ધેટ ડે તો આવી રીતે તમારું પહેલું વાક્ય બનશે દીક્ષિતા આસ્કડ મી ઇફ આઈ વોસ એન્ગીડ ધેટ ડે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યો હકાર કરતાં થોડાક અટપટા છે કારણ કે એમાં પહેલાં વિધાન વાક્ય કનવોટ કરવું પડે છે ત્યાર પ્રમાણે નિયમો એપ્લાય થાય છે તો તમારે ખાસ આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે બીજું વાક્ય કિંજલ સાઇડ ટુ ખુશી વાય ડિડ યુ નોટ વિઝિટ ધેટ જુ યસ ટર ડે કિંજલ અને ખુશી બે વ્યક્તિની વાત છે વાક્ય પ્રશ્નાર્થ છે અને વાક્ય ડબલ્યુએચ ક્વેશ્ચન છે યસ તમારે કન્જક્શન ડબલ્યુએસ ક્વેશ્ચન જે છે એ જ બેઠું મૂકવાનું છે સેટનું રિપોર્ટિંગ વર્ક કરવાનું છે આસ્કડ અને કાળ આપેલો છે ડીડયુ નોટ એટલે કે સાદો ભૂતકાળ નકારની રચના છે તો નિયમ પ્રમાણે પૂર્ણ ભૂતકાળમાં ફરશે જે તમારે વિધાન પ્રમાણીને ફેરવવાનું છે તો સેટનું આસ્કડ કરીશું કન્જક્શન વાયનું વાય રાખીશું હવે જ્યારે નકારની રચનામાં આગળ આવશે કરતાં તો યુ હોવાથી ખુશી પ્રમાણે સી કરીશું અને ડીડ નોટનું કરીશું હેડ નોટ કેમ કે પૂર્ણ ભૂતકાળમાં એ પ્રમાણે થશે ક્રિયાપદનું ત્રીજું આવશે વિઝિટનું વિઝિટેડ ત્યારબાદ ધેડ ઝુ એમાં કોઈ ચેન્જ નહીં આવે અને યસ્ટર ડે સમય દર્શક શબ્દ હોવાથી જેનો આપણે કરીશું ધ પ્રીવિયસ ડે તો આવી રીતે બીજું વાક્ય બનશે કિંજલ ખુશી વાય સી હેડ નોટ વિઝિટેડ ધેડ ઝુ ધ પ્રીવિયસ ડે ત્રીજું વાક્ય સપના સાઈડ વેર હેવ યુ ફાઉન્ડ ઇટ દીક્ષિતા યસ બે વ્યક્તિ છે પણ અહીંયા સાંભળનાર લાસ્ટમાં આપેલી છે તો તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી આપણે જે પ્રમાણે કરતા એ પ્રમાણે જ કરવાનું છે પ્રશ્નાર્થ વાક્ય છે પણ ડબલ્યુએસ ક્વેશ્ચન વાળું છે તો કન્જક્શન વેરેજ આવશે થશે આસ્કડ હવે કાળ તમને દેખાય છે હેવ યુ ફાઉન્ડ એટલે કે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાળ છે જેનું કરશું આપણે પૂર્ણ ભૂતકાળમાં તો વિધાન વાક્યમાં ફેરવશું એટલે યુ આગળ આવશે તો યુ છે દીક્ષિતા પ્રમાણે એટલે તમારે ત્યાં સી કરવું પડશે અને પૂર્ણ વર્તમાનકાળ હેવ છે એટલે પૂર્ણ ભૂતકાળમાં થશે હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ત્રીજું રૂપ જ રહેશે તો તમારો ત્રીજાનો જવાબ બનશે સપના આસ્ક દીક્ષા વેર સી હેડ ફાઉન્ડ એટ હવે જોઈએ ચોથું વાક્ય હી આસ્કડ મી વેન વિલ યુ કમ્પ્લીટ યોર વર્ક પ્રશ્નાર્થ વાક્ય છે કારણ કે પ્રશ્નાર્થનો સિમ્બોલ છે હવે આસ્કડ આપેલું છે તમારે કોઈ ચેન્જ કરવાનું નથી પ્રશ્નાર્થ પ્રમાણે આસ્કડાનો આંસ્થ રહેશે ડબલ ક્વેશ્ચન વાળું હોવાથી વેન આપણે લેશું સહાયકારક ક્રિયાપદ નહીં પણ કન્જન ત્યારબાદ યુ છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે જેનો આપણે નિયમ પ્રમાણે વિલનો થાય છે વોલ્ડ અને વિધાન વાક્ય બનશે તો યુ આગળ આવશે અને યુ એટલે કે સાંભળનાર પ્રમાણે તો મી હોવાથી કરવું પડશે આઈ આઈ વુલ કમ્પ્લીટ ત્યારબાદ આપેલું છે યોર વર્ક તો સાંભળનાર પ્રમાણે મી હોવાથી કરવું પડશે માય વર્ક તો આવી રીતે ચોથાનો જવાબ બનશે હી મી વેન આઈ વુલ કમ્પ્લીટ માય વર્ક ત્યારબાદ પાંચમું વાક્ય આઈ સેટ ટુ માય ફાધર વાય ડુ યુ ઓલવેઝ વરી અબાઉટ મી યસ પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્ન સિમ્બોલ છે ક્વેશ્ચન વાળું છે એટલે કન્જક્શન ડબલ્યુ ક્વેશ્ચન વાય જ આવશે સેટ ટુનું થશે આસકડા પ્રશ્નાર્થ હોવાથી તો ત્યારબાદ અવતરણ ચિહ્નમાં કાળ છે ડુ યુ ઓલવેઝ વરી એટલે કે સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ છે તો આપણે નિયમ પ્રમાણે કન્વર્ટ કરીશું સાદા ભૂતકાળ પ્રમાણે અને વિધાન બનાવીને તો કરતા યુ હોવાથી સાંભળનાર પ્રમાણે ફરશે તો સાંભળનાર માય ફાધર હોવાથી ત્યાં આપણે યુનું કરવું પડશે હી હી ઓલવેઝ અને સાદો ભૂતકાળ થાય એટલે પહેલાં રૂપનું બીજું રૂપ થઈ જાય તો વરીનું થશે વરીડ રેડી તો બીજું પાંચમું વાક્ય તમારું બનશે આઈ આસ્કડ માય ફાધર વાય હી ઓલવેઝ વરિડ અબાઉટ મી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ડિસ્કસ કરીએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેમાં આપણે ટૂબીના અને ડબલ્યુએસ ક્વેશ્ચનના પ્રેક્ટિસ કરી જેમાં નિયમ પ્રમાણે ફેરફાર કરેલા હતા આગળના બધા હતા એ પ્રમાણે ત્યારબાદ પ્રશ્નાંક વાક્ય વિધાન પ્રમાણે કર્યું અને કન્જક્શન અને રિપોર્ટિંગ વર્ક તમારે કરવાનું